કચ્છમાં દુષ્કાળની દુષ્કર પરિસ્થિતિનો સામનો કરીને અનેક માલધારીઓ હિજરત કરી ગયા છે અને હાલ ભટકતું જીવન ગાળીને પોતાના પશુઓને બચાવવા વહાલ સોયા બાળકોના ભણતરનો પણ વિચાર કર્યો નથી ત્યારે લખપતના ચૌદસો પશુઓ સાથે બસો પચાસ પરિવારના સભ્યોએ સુરેન્દ્રનગરમાં છેલ્લા બે મહિનાથી પડાવ નાખ્યો છે કચ્છમાં ચોમાસુ નિષ્ફળ જતા હાલ અછતની ભયંકર પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે લખપત તાલુકાના માલધારીઓ વિવિધ કુટુંબના બસો સભ્યો પોતાના ચૌદસો જેટલા પશુઓ સાથે હિજરત કરીને સુરેન્દ્રનગરના લીમડી નજીક નેશનલ હાઇવે પર આવેલ જનશાળી પાસે લખપતના માલધારીઓએ આશરો લીધો છે કચ્છમાં ઘાસચારા અને પાણીની અછતને કારણે પશુઓ મુશ્કેલીમાં મુકાતા આ માલધારીઓ હિજરત કરીને નીકળી છેલ્લા બે મહિનાથી હિજરત કરીને નીકળી ગયેલા પરિવારોના બાળકો શાળાએ પણ જતા નથી રોજગારી અને પશુઓની ભૂખ ભાંગવા માટે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે સુરેન્દ્રનગરના સ્થાનિકોને પોતાની વ્યથા જણાવતા કચ્છના કહ્યું હતું કે કચ્છમાં બિલકુલ વરસાદ થયો મહિનાથી પશુઓને ખાવા પીવાના સાસા છે તેથી ઘર પરિવાર અને વતન છોડી તેઓ અહીં સ્થાયી થયા હોવાનું કહ્યું હતું હાલ તો જળશાળી આસપાસના બે ચાર ગામોની મદદથી પશુઓને પીવાનું પાણી મળી રહે છે પરંતુ ઘાસચારાની પરિસ્થિતિ અતિ ગંભીર બનતી જાય છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ઘાસચારો આપવામાં આવે તેવી માંગ છે તો એક તરફ સરકાર શિક્ષણની વાતો કરે છે પરંતુ બીજી તરફ આ રીતે રખડતા ભટકતા જીવન ગાળતા માલધારી પરિવારોનું વાંકશું તેવા સવાલો ઉઠી રહ્યા છે આ માલધારી પરિવારના બાળકો છેલ્લા બે મહિનાથી શાળાએ ગયા નથી પશુઓના જીવનના અસ્તિત્વને ટકાવવા માટે બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે ત્યારે હાલ શિયાળાના પ્રારંભે જ આ પરિસ્થિતિ છે તો ભર ઉનાળે કેવી પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ ભયંકર છે